નમસ્કાર દર્શક મિત્રો, સમાચારોમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા સૌ પ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. 15,000 મેગાવોટ રિન્યુએબલ એનર્જી દ્વારા વિકાસને ઈંધણ આપશે રૂપાણી સરકાર. આગામી વાઇબ્રન્ટ સમિટમાં 150થી વધુ દેશોના 30,000થી વધુ ડેલિગેટ્સે લેશે ભાગ. આર્થિક પછાતોના બિલને રાજ્યસભામાં બહાલી. રાજ્યસભામાં બિલના સમર્થનમાં 165 મતો મળ્યા. રામ મંદિર પર આગામી 29મીએ સુનાવણી. જસ્ટિસ યુ લલિતે પોતાની જાતને બેન્ચથી અલગ કર્યા. વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરાયા. ભાજપના ઉમેદવાર નીતિન રામાણીએ નોંધાવી ઉમેદવારી. મહુવામાં ખેડૂતો પરના લાઠીચાર્જના વિરોધમાં ભાવનગર બંધનું એલાન. 90થી વધુ ખેડૂતો પર કરાયેલા કેસ પાછા ખેંચવાની કરી માંગ. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગાંધીનગર ખાતે તારીખ 18-20 જાન્યુઆરીના રોજ વાઇબ્રન્ટ ગુજરાત 2019નું અનેરું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 20,000 કરોડના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં રોકાણો કરવામાં આવશે. તેમજ આ વાઇબ્રન્ટ સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મ્યુચ્યુઅલ ફંડ પર વ્યાખ્યાન અપાશે, જેમાં 150થી વધુ દેશોના 30,000થી વધુ ડેલિગેટ્સો જોડાશે. આ સમિટમાં રૂપાણી સરકાર 15,000 મેગાવોટ રિન્યુએ એનર્જી દ્વારા વિકાસને ઈંધણ આપશે, જે માટે નેશનલ સોલાર એનર્જી ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા રિન્યુએબલના એનર્જીના નિકાસ માટે અને કાઉન્સિલની રચના કરવા માટે મંત્રાલયને સૂચન કરવામાં આવ્યું છે. પણ આપણા લોકોના બિઝનેસ ખૂબ વધે આફ્રિકા કન્ટ્રીઓમાં, ત્યાં પોટેન્શિયલ છે અને એ લોકો પણ સહકાર માંગી રહ્યા છે અને આપણી ઘણી બધી કંપનીઓ ત્યાં કામ કરે છે, ત્યારે એ આફ્રિકા ડે નિમિત્તે ગુજરાતના લોકોનો ત્યાં વેપાર કેમ વધે, એનું ત્યાં પણ કામ કેમ વધુ સારી રીતે થઈ શકે, એ પ્રકારનો એક આ વખતનો આપણો વિશેષ આફ્રિકા ડે નિમિત્તે લગભગ 45 દેશથી વધુ દેશોથી આફ્રિકાના ડેલિગેશન અહીંયા આવવાના છે. સુષ્મા સ્વરાજજી ખાસ આફ્રિકા ડે વખતે આપણી વચ્ચે હાજર રહેવાના છે. લગભગ સેન્ટરના 15થી વધારે મંત્રીઓ અને ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન એ બધા લોકો તો આવે જ છે, એટલે એક વેન્ટેજ પૂરેપૂરું આને મળી રહ્યું છે અને ફોરેન મિનિસ્ટ્રી પણ આપણે પૂરતી મદદ આ વિષયોમાં કરી રહી છે. દેશભરના સવર્ણોમાં અનામતનો લાભ આપવાની લાંબા સમયથી માંગો ઉઠવા પામી હતી. આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોકસભાની ચૂંટણી પહેલા માસ્ટર સ્ટ્રોક મારીને સવર્ણોને 10% અનામતનો લાભ આપવા ખાસ પેકેજનો ખરડો અમલમાં મૂક્યો હતો. આ ખરડાને લોકસભામાં રજૂ કરવામાં આવ્યા બાદ અને રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યો હતો, ત્યારે રાજ્યસભામાં આ અનામત બિલને બહુમતીથી મંજૂરી મળી હતી. આ બિલના સમર્થનમાં 165 જેટલા મત મળ્યા હતા. હવે આ ખરડાને કાયદો બનાવવા રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવશે. રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી, જેમાં મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન દ્વારા બંધારણીય પીઠ અને જસ્ટિસ યુ લલિત સામે સવાલો ઊભા કર્યા હતા, જેથી આ કેસની સુનાવણી તારીખ 29 જાન્યુઆરી સુધી ટાળી દેવામાં આવી હતી. હવે 5 જજની બેન્ચમાં જસ્ટિસ યુ લલિત સામેલ નહીં થાય અને આ માટે એક નવી બેન્ચનું ગઠન કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નીતિન રામાણીએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ તકે નીતિન રામાણીએ વિજય વિશ્વાસ સાથે જણાવ્યું હતું કે વોર્ડના લોકો તેમના કામથી માહિતગાર છે અને લોકો ચોક્કસપણે તેઓને સાથ પૂરો પાડશે. ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણીમાં નીતિનભાઈ રામાણીને ઉમેદવાર તરીકે જાહેર કરેલ. આજે અમે ફોર્મ ભરી દીધું છે. એમ કહી શકાય કે 13 નંબર એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને નીતિનભાઈ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ફોર્મ ભરી રહ્યા છે. કોંગ્રેસના કોર્પોરેટર તરીકે એના પદને ત્યાગ કરીને ભાજપના વિકાસમાં જ્યારે જોડાઈ રહ્યા, ત્યારે આવનારા દિવસોમાં 27 તારીખે લોકો જંગી મતદાન કરવાના છે અને 29 તારીખે કમળ 13 નંબરમાં કોર્પોરેશનમાં જવાનું જ આ નક્કી છે. લોકોનો પ્રેમ છે અને નીતિનભાઈ પણ ખૂબ સેવા કરી
એનો ચોક્કસ લોકો પ્રત્યુત્તર આપવાના છે. ભારતીય જનતા પાર્ટી જે પ્રદેશના પ્રમુખ અને શહેરના આગેવાનો અને શહેરના પ્રમુખ અને વોર્ડના પ્રમુખે જે મારી ઉપર ભારતીય જનતા પાર્ટીએ ભરોસો મેળ્યો એનું કાયમી હું ધ્યાન રાખીશ અને વ્યવસ્થિત અને લોકોનો હું કાયમી સેવક છું અને રહેવાનો છું. એ ફાઇનલ છે અને આજે સવારે ત્યાં ફોર્મ ભરાઈ ગયું અને કાલથી પ્રચાર ચાલુ. નરસિંહભાઈ તો મેં જેને પ્રમુખ બનાવ્યો છે જે સમયમાં જ્યારે હતો અને એ એમાં કહે તો એ લોકોની સાથે હું લોકોના સુખે સુખે અને દુઃખે દુઃખી હું કાયમી રહ્યો અને હજી રહેવાનો છું. લોકોને જે મારા વોટના મારા મતદારો ભાઈઓ અને બહેનો છે એને તો હું નીતિન છે નીતિનને આપણે બોલાવી છીએ ગમે ત્યારે બોલાવે ફોન કરીએ કામ થાય છે. મતદારોને હું એ કામથી એને મહસ્ત હોય ભાઈ કોણ માણા છે તો હવે નીતિન મને મતદારો પહેલાં કહેતા થઈ કે તમે હતા એ બરાબર હતા અને હવે પાછા આવી ગયા અને મતદારો બધા રાજી થયા. ગાંધીનગરમાં આગામી તારીખ 18મીના યોજાનારા 9મા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં યુવાનોને જોડવા માટે રાજ્ય સરકારે નવો કન્સેપ્ટ યુથ કનેક્ટ અમલમાં મૂક્યો છે. આ યુથ કનેક્ટ કાર્યક્રમની માહિતી આપવા રાજકોટમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિ, યુવા ઉદ્યોગપતિ ધનરાજ નથવાણી, રૂમિન ખંભાતા, ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન ધનરાજ પિલ્લઈ વગેરે ઉપસ્થિત રહીને વિગતો આપી હતી. આ વખતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જે 18, 19 અને 20 જાન્યુઆરીએ થવાની છે એના ભાગરૂપે એક નવું એક આપણે શરૂઆત કરી છે યુથ કનેક્ટ નામના સિરીઝ ઓફ પ્રોગ્રામ્સ. એટલે એમાં પહેલું જે છે બરોડામાં થઈ ગયું હતું અને આજે રાજકોટ મુકામે યુથ કનેક્ટમાં ખેલ જગતના સુપ્રસિદ્ધ શ્રી ધનરાજ પિલ્લઈ, હોકીના જે ખેલાડી રહી ચૂક્યા છે એ પણ આવવાના છે, ઇન્ડસ્ટ્રીઝમાંથી શ્રી ધનરાજ નાથાની અને એ જ રીતે રુઝાન ખંબાટા અને એવા પ્રેરણા આર્યા કરીને આ બધા લોકો જે ટોપ આપણા આઇકન્સ છે યંગ લોકોને પ્રેરણા આપવા માટે અને એમને મોટિવેટ કરવા માટે આવવાના છે. આત્મી યુનિવર્સિટીમાં અમે ઈચ્છીએ છીએ એનું CNBC અને બીજા ચેનલ્સ દ્વારા આપણે સ્ટ્રીમિંગ પણ કરવાના છીએ. આને વાલે સમય મેં યહી યુથ હમારે દેશ કો ઉપર લેકર જાયેંગે ઓર જીતના આપ ખેલોગે ઉતના આપ હે ના તુરસ્ત રહેંગે ઓર મેં સમજતા હું કે યુથ કે લિયે મેં યહી કહુંગા કે જીતના હો સકે ઉતના આપ અપને આપ મેં સિન્સિયર રહીએ, બી ડેડિકેટેડ ટુવર્ડ્સ યોર પેશન. મારા ખ્યાલથી આ યુથ કનેક્ટ વાયબ્રન્ટનો બહુ સારો ઇનિશિયેટિવ છે. આનાથી ગુજરાતમાં જે યુથ છે એ લોકોને આગળ ચાલીને જે મોટિવેટ કરવાના કે એકબીજાનો એક્સપિરિયન્સ શેર કરી અને એ લોકોને એક નવું એક્સપોઝર આપવા માટે આ બહુ જ સારો પ્લેટફોર્મ રહેશે. મારા ખ્યાલથી આ યુથ કનેક્ટ વાયબ્રન્ટનો બહુ સારો ઇનિશિયેટિવ છે. આનાથી ગુજરાતમાં જે યુથ છે એ લોકોને આગળ ચાલીને જે મોટિવેટ કરવાના કે એકબીજાનો એક્સપિરિયન્સ શેર કરી અને એ લોકોને એક નવું એક્સપોઝર આપવા માટે આ બહુ જ સારો પ્લેટફોર્મ રહેશે. સ્ટાર્ટઅપ માટે તો આપણે રાજ્ય સરકાર અને કેન્દ્રીય સરકાર બેઉ ખૂબ જ તત્પર છે અને એ લોકોના સહયોગથી અને આવા જ પ્લેટફોર્મ યુથ કનેક્ટ જેવા પ્લેટફોર્મથી જ એ લોકોને એકબીજાના એક્સપિરિયન્સ શેર કરશે ને એ એક્સપિરિયન્સથી જ લોકોને શીખવા મળશે અને વાયબ્રન્ટ ગુજરાત આજે બધા ઇન્ડસ્ટ્રીઝ માટે અને સ્ટાર્ટઅપ્સ માટે ખૂબ જ હેલ્પ કરવા માટે આગળ છે. આ લોકોની હેલ્પથી યુવાનોને પણ બહુ જ પ્રોત્સાહન મળશે. 9મા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019 આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ સમિટના કન્સેપ્ટ યુથ કનેક્ટ અંતર્ગત રાજકોટના આત્મી યુનિવર્સિટી ખાતે એક સંગોષ્ઠી યોજાઈ હતી જેમાં યુથ આઇકોન એવા ભારતીય હોકીના પૂર્વ કેપ્ટન ધનરાજ પિલ્લઈ, રિલાયન્સના ગ્રુપ વાઇસ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણી, સ્ટાર્ટઅપ કંપની ઉદ્યોગ સાહસિક રૂમિન ખંભાતા, આઉટલાઇન ઇન્ડિયાના સ્થાપક પ્રેરણા મુખરિયાએ ઉપસ્થિત યુવાન યુવતીઓને માર્ગદર્શન આપ્યું હતું. શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી વાહન ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરાવવાની ઝુંબેશ છેલ્લા 2 દિવસથી હાથ ધરવામાં આવી છે જેમાં શહેરના જુદા જુદા સ્થળે હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકોને ટ્રાફિક પોલીસે દંડ ફટકાર્યા હતા તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ વગરના વાહન ચાલકોના લાયસન્સો રદ કરવા સુધીના કડક પગલાં લેવામાં આવશે.
રાજકોટમાં ઇન્ડિયન એસોસિએશન ઓફ ઓક્યુપેશનલ હેલ્થની 69મી વાર્ષિક નેશનલ કોન્ફરન્સ ઓક્યુકોન 2019નો પ્રારંભ થયો હતો, જેમાં આરોગ્ય અને સ્વચ્છતા, સલામતી અને પર્યાવરણ સુરક્ષા ક્ષેત્રના જાણીતા તબીબો અને વ્યવસાયિકો ઉપસ્થિત રહ્યા હતા. આ ઓક્યુકોન 2019નું રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ તકે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જે માટેને એક પ્રેસ કોન્ફરન્સનું રેજન્સી લગુન રિસોર્ટમાં આયોજન કરવામાં આવ્યું હતું. દેશમાં બીજા ઉદ્યોગો સિવાય જે વ્યવસાયો ચાલી રહ્યા છે અને કેટલાક ઉદ્યોગોની અંદર જોખમી ઉદ્યોગો પણ ચાલતા હોય છે અને આ ઉદ્યોગો જોખમી ઉદ્યોગો પણ આપણા શ્રમયોગ્યના માધ્યમથી ચાલતા હોય છે, એવા સમયે એમને ક્યાંક આવા વ્યવસાયિક રોગ થવાની આપણને પૂરી સંભાવનાઓ છે અને થાય પણ છે. આવા વ્યવસાયિક રોગ ન થાય એને કેવી રીતે આપણે રોકી શકીએ અને વ્યવસાયિક રોગ થાય તો એ શ્રમયોગીઓને કેવી રીતે નિરાકરણ લાવીને એની સારવાર લઈને સારી રીતે કેમ કરીને જીવી શકે એના માટે આ નેશનલ કોન્ફરન્સ રાખવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં નગરપાલિકા દ્વારા બનાવવામાં આવી રહેલા કમ્યુનિટી હોલને લઈ ભોઈ સમાજમાં વિવાદ વકર્યો છે, જેમાં સમાજના બે જૂથો પડી ગયા છે, જેમાંના એક જૂથ હોલના કામકાજ બંધ કરાવવા બાબતે હોબાળો મચાવ્યો હતો, જ્યારે બીજા જૂથે ધારાસભ્યની ઓફિસમાં બેઠેલા કોર્પોરેટર અને ભાજપ શહેર પ્રમુખને માર માર્યો હતો, તેમજ ઓફિસમાં તોડફોડ કરી હતી. ના સમયે અમારે એમએલએની ઓફિસ પર અમે 5-7 કોર્પોરેટરો અમે બેઠેલા ઓફિસની અંદર અને ભોઈ સમાજનું 10-15 માણસનું ટોળું અચાનક જ અમારી ઓફિસમાં આવી અને અમને અમારી ઉપર હુમલો કર્યો અને મારા મને છાતી પર ગળદાપાટો કર્યો અને ધવલભાઈ રાવલને મોઢા ઉપર ગળદાપાટો મારી અને નુકસાન પહોંચાડ્યું છે અને અમે હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છીએ અને ઓફિસની અંદર પણ તોડફોડ કરેલી છે. ભુજની 12 જેટલી ખાનગી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં જિલ્લા શિક્ષણ વિભાગની 6 ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 20 અધિકારીઓની 6 ટીમોએ 500 જેટલા વિદ્યાર્થીઓના બેગનું વજન માપ્યું હતું. ટીમની તપાસમાં મોટાભાગની શાળાઓમાં વિદ્યાર્થીઓના બેગનું વજન વધુ જણાઈ આવ્યું હતું, જે અંગે શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રાજકોટ આયકર વિભાગ દ્વારા ઓપન હાઉસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઓપન હાઉસ કાર્યક્રમ એટલે કે કરદાતાઓને પડતી મુશ્કેલી, સમસ્યાઓનું ત્વરિત નિવારણ થાય તે માટેનો છે. આ કાર્યક્રમ ગુજરાતના પ્રિન્સિપલ ચીફ કમિશનર ઓફ ઇન્કમટેક્સ અજય મહેરોત્રાની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેઓ હાલ રાજકોટના ચીફ કમિશનર ઓફ ઇન્કમટેક્સનો એડિશનલ ચાર્જ સંભાળી રહ્યા છે. લાસ્ટ યર રાજકોટ ને અપને ટાર્ગેટ્સ પૂરે કરે થે જી કિતને કરે થે ઇસમે હે પીછે સાલ કા કાચા કલ કી ડેટ તક 2535.7 કરોડ્સ ગ્રોસ કલેક્શન થા 2535.7 કરોડ્સ જિસમે રિફંડ ગયા 734.2 કરોડ્સ. નિયો ફાઉન્ડેશન રાજકોટ આયોજિત ગાયન, વાદન અને નૃત્યના ત્રિવેણી સંગમ સપ્ત સંગીતી મહોત્સવનું સમાપન થયું હતું, જેના અંતિમ દિવસે જાણીતા કથક નૃત્યકાર દંપતિ અભિમન્યુ લાલ અને વિદ્યાલાલે પારંપરિક કથક નૃત્ય શૈલીમાં સ્તુતિ, નાટિકા, ઉપજ રજૂ કર્યા હતા, જેના પ્રારંભમાં હરિહરની સ્તુતિ બાદ નાગદમન અને દ્રૌપદી વસ્ત્રહરણના પ્રસંગોની સમજ આપતા નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં તબલામાં અમાન અલીએ, સારંગીમાં અહેસાન અલીએ, પખાવજમાં મહાવીર ગાંગાણીએ અને ગાયનમાં સંતોષકુમાર સિન્હાએ સંગત કરી હતી. થોડું કથકને સમજવાવાળા પણ ઘણા બધા છે, ક્લાસિકલને પણ એટલું ઘણા સમજે જ છે અને એવા ઘણા છે કે જે લોકોને ખબર છે કે બેઝ ક્લાસિકલનો હશે તો એ કોઈ પણ કોરિયોગ્રાફી એ લોકો માટે ઇઝી થઈ જશે. પછી એ વેસ્ટર્ન હોય, ફિલ્મી હોય, ફોક હોય, એટલે છે બધું જ. એક વેસ્ટર્ન તરફનો પણ દોર એટલો જ આગળ વધ્યો છે તો થોડુંક ક્લાસિકલ તરફનો પણ ઘણો બધો આગળ વધ્યો. એકચ્યુઅલી બહાર કી ઓડિયન્સ બહોત અચ્છી હૈ ઓર વો બહોત ઇજ્જત દેતી હૈ હમારે સારી હિન્દુસ્તાન કી સારી
चाहे वो कथक हो, चाहे वो म्यूज़िक हो, इंस्ट्रूमेंट हो, चाहे वोकल हो, बहुत ध्यान से आते हैं। सबसे बड़ी बात है कि वहाँ पे ज़्यादातर शोज़, आई मीन आउट ऑफ 199 शोज़ जो हैं वो टिकटेड होते हैं, इसलिए उनको वैल्यू बहुत पता है उस परफॉर्मेंस की, और पहले से ही हर एक आर्टिस्ट के बारे में पूरी जानकारी लेकर आते हैं और तब तक बैठे रहते हैं जब तक आर्टिस्ट पूरा अच्छे से खड़े होके स्टेज से जब तक एग्ज़िट ना कर जाए। तो इतनी इज्जत बाहर मिलती है जो देखते ही बनती है, और मुझे लगता है कि हम जैसे सभी कलाकारों को बाहर परफॉर्म करना बहुत अच्छा लगता है, कारण यही है कि वो बहुत प्यार देते हैं। ये बहुत ज़रूरी है क्योंकि हमारे माइम एक्सप्रेशंस होते हैं और रेपर्टुआर जिसे हम बोलते हैं कि वो कंप्लीट ही नहीं होगा, वो भी इक्वली इम्पॉर्टेंट है, जैसे फुटवर्क इम्पॉर्टेंट है, चक्कर इम्पॉर्टेंट है, उसी तरह से भाव भी उतना ही इम्पॉर्टेंट है, अदरवाइज आपकी जो शाम है वो अधूरी रह जाएगी। થોડા સમય પહેલા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોના મુદ્દે વિવાદ સર્જાયા હતા, જે બાદ મધ્યસત્ર ચૂંટણી યોજવાનો નિર્ણય કરાયો હતો. આ ચૂંટણીમાં વીપી વૈષ્ણવની વાયબ્રન્ટ પેનલ સામે સોમાના પ્રમુખ સમીરભાઈ શાહની આગેવાનીમાં 11 સભ્યોની મહાજન પેનલ મેદાનમાં આવી છે. આ પેનલના ધ્યેયો અંગેની વિગતો આપવા મહાજન પેનલના આગેવાનોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. મારી તો પ્રમુખ તરીકેની બે ટેન્યર પૂરી થઈ ગઈ. પાવક્ત મેં છેલ્લી ઘડી ઉમેદવારી નોંધાવીનું કારણ જે હતું કે ઘણા બધા સભ્ય મિત્રોનો એ આગ્રહ હતો કે સમીરભાઈ તમારી હાજરી હશે તો આ ચેમ્બર પાછી કંઈક વ્યવસ્થિત ચાલશે અને વ્યવસ્થિત સંચાલન થશે, એટલે તમે ભરો. એટલે છેલ્લી મેં તો સાવ છેલ્લી અડધી કલાક જેવું બાકી હશે ત્યારે જ ફોર્મ પાડીને ભર્યું હતું. એટલે આ જ ઉદ્દેશ છે કે ભાઈ જે પણ કોઈ ઓફિસ બેરર આવે આપણે એને કોઈને સામે વાંધો નથી, બધા આપણા મિત્રો છે ને, લગભગ બધા 2012 મારી સાથે જોડાયેલા હતા અને એમાંથી આવેલા છે, તો એને સાચી આપણે માર્ગદર્શન આપીએ, આપણે સાચા ઓપિનિયન આપીએ કે ભાઈ આવી રીતે કરવા. ને આ શું છે કે જે સંસ્થા છે એ વેપાર ઉદ્યોગપતિઓ સાથે સંકળાયેલી સંસ્થા, એટલે કારોબારી મિટિંગ ભરે કે મસ્ત ગ્રુપ બેઠો હોય ત્યારે કોઈ સાચી દિશા ચિંધાડનાર આવે તો બધા એમાં એગ્રી થાય. એમાં કંઈ કોઈ પછી આ સમીરભાઈ સજેશન કર્યું ન માનવું કે એ ટાઈપનું વાતાવરણ કે એક્સ વાય ઝેડ એ સજેશન કર્યું આપણે નથી કર્યું એવું ના થાય. એકવાર જે આખું જે ઓફિસ બેરર છે જે કમિટી છે એનું ધ્યાન બીજી બાબતમાં ખટપટમાં જે થયું છે અને પાછું પાટીએ ચડાવે તો એમાં કંઈ ચેમ્બર પાછી આગળ આવી શકે એવું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ઘણા બધા સભ્યોની લાગણી હતી એવી, કે ઘણા બધા સભ્યોનો સુજાવ હતો, લાગણી હતી એવું. કોઈ કોઈ તો મને મારા સુધી ચેમ્બરમાંથી ઓફિસર ઓફિશિયલી કોમ્યુનિકેશન નથી આવ્યું, પણ ચેમ્બરમાં ચૂંટણી જાહેર થઈને ભાઈ અમુક સભ્યોએ તો લેખિત મોકલ્યું છે ભાઈ આમાં ગમે એમ કરીને સમીરભાઈને ઇન્વોલ્વ કરો ચેમ્બર. મને વાયા વાયા ખબર, પણ એ સભ્યોએ કીધું કે અમે તો ચેમ્બરમાં લેખિત રજૂઆત કરી, પણ મારા સુધી ચેમ્બરમાંથી એ ઓફિશિયલી કોમ્યુનિકેશન નથી એવું સંસ્થા તરફથી, પણ એ છે સભ્યોની લાગણી તો હતી જેવી. ઇન્સિડન્ટ્સ બન્યા એવા ન થવા જોઈએ ને ચેમ્બર સરખી રીતે ચાવવું જોઈએ. હું તમને બધા મારી સાથે વૈચારિક રીતે સંમત છે એક દાખલો આપું કે અમારી પાસે ભલે 11 કે 12 જણા છે, સામે જે પેનલ છે એ લોકોને 24 પૂરા નથી થયા, 23 થયા છે, એમને બી ખૂટે છે. તો અમારામાંથી ઇન્ડિવિજ્યુઅલ બધા ઘણા બધાને ફોન આવી ગયા કે તમારી સાથે તમે અમારી સાથે આ 24માં સભ્ય તરીકે જોડાઈ જાઓ જોડાઈ જાઓ, આ બધા એગ્રી નથી થયા. એ જ અમારી મોટી સ્ટ્રેન્થ ને જે કહેવાય કે બધા સિદ્ધાંત એક જ સિદ્ધાંતને વરેલા છે એ મોટી. રેલવે વિભાગ દ્વારા DFCC પ્રોજેક્ટ અંતર્ગત વાપીમાં વર્ષો રેલવે ગરનાળું બંધ કરવામાં આવ્યું હતું, તેમજ રેલવે વિભાગ દ્વારા અંડરબ્રિજ એક્સટેન્શનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ કોઈ ટેકનિકલ કારણોસર કામગીરી ખોરવાઈ જતાં ફરી રેલવે વિભાગ દ્વારા અંડરબ્રિજની કામગીરી નિયમ અનુસાર શરૂ કરવામાં આવી હતી. નવાગઢ નગરપાલિકાના સફાઈ કામદાર પર મુસ્લિમ સમાજના અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈ ધોરાજીની વાલ્મીકી મહિલા વિકાસ મંડળ અને વાલ્મીકી સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. વાલ્મીકી સમાજ દ્વારા આ અસામાજિક તત્વો સામે કડકમાં કડક વલણ દાખવવામાં આવે તેવી માંગ કરી હતી. આજરોજ અમે સફાઈ કામદારો ધોરાજી ખાતે ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું છે. આવેદનપત્ર આપવાનું કારણ એ છે કે જેતપુરમાં સફાઈ કામદારને જાહેરમાં ઢોર માર મારેલ છે, ફરજમાં રૂકાવટ કરેલ છે અને એસ્ટ્રોસિટીના કાયદાનું ઉલ્લંઘન કરેલું છે. જો આવા જે મુસ્લિમ શખ્સ ખાટકી શખ્સ છે તેના ઉપર શખ્સમાં શખ્સ કાર્યવાહી થવી જોઈએ અને જલ્દી એની ધરપકડ કરી એસ્ટ્રોસિટીના કાયદા મુજબ અને ફરજમાં રૂકાવટ કરેલ અને જાહેરમાં માર મારેલ કાયદા મુજબ એની ધરપકડ કરવી જોઈએ. જો આવનાર દિવસોમાં એની ધરપકડ કરવામાં નહીં આવે તો 5 દિવસની અંદર ધરપકડ નહીં કરે તો ધોરાજી ખાતે અમે જલદ આંદોલન આપશું. આજરોજ અમે ડેપ્યુટી સાહેબને આવેદનપત્ર આપેલું છે.
આવેદનમાં અમે ઉલ્લેખ કરેલું છે કે જેતપુરમાં જે સફાઈ કામદારને ચાલુ ફરજ દરમિયાન માર મારેલો છે તે શખ્સો ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ. એસ્ટ્રોસિટીનો કાયદા મુજબ એસ્ટ્રોસિટીના કાયદાનું ઉલ્લંઘન કરેલું છે અને જાહેરમાં માર મારેલ છે અને ફરજમાં રૂકાવટ કરેલ છે. 5 દિવસની અંદર એની ધરપકડ કરવામાં નહીં આવે તો ધોરાજીની અંદર અમે જલદ આંદોલન કરશું. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાની આંગણવાડી કાર્યકરોએ પોતાની વિવિધ માંગણીઓને લઈ હડતાલ કરી હતી. આંગણવાડી બહેનોએ નોકરીમાં કાયમી કરવા સહિતની વિવિધ માંગો સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. અમને અહીંયા ઈડર આંગણવાડી કાર્યક્રમની અંદર એટલું કામગીરી આપવામાં આવે છે કે અમે અમારું ઘર પણ સાચવી શકતા નથી, વત્તા અમને માનસિક દબાણ પણ થાય છે કે જેથી કરીને ઘણી બહેનો અમારી માનસિક દવાઓ પણ ખાય છે. એટલે અમારા જે ઘણા બધા પ્રશ્નો છે એ પ્રશ્નોને અમે કેટલાય વર્ષોથી નિકાલ લાવવા મથીએ છીએ, પણ અમારે આ આંધળી અને બેરી સરકાર સાંભળતી નથી. એટલે કહેવા માગીએ છીએ કે જ્યાં સુધી અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે અમારી કામગીરીથી અળગા રહીશું અને કામગીરી ફરજ બજાવ. અગર તમારી કામગીરી જોઈતી હોય તો તમે અમને પૂરું કામ પૂરા વેતન સાથે કામ જોઈતું હોય તો પૂરું વેતન આપો અને પૂરું કામ લો. ઘરે ઘરે ફરતા અમને એક એક જગ્યાએ 3-3 ધક્કા ખાવા પડે છે, છતાં પણ અમારી મજબૂરીથી અમે આગળ તાત્કાલિક કામગીરી માગે છે તો અમે આપી દઈએ છીએ, પણ અમારું શા માટે આટલું શોષણ કરવામાં આવે છે? ઉપલા લેવલના અધિકારીઓ પણ નોકરી કરે છે, એમને પણ ઘણા બધા વધુ પગારો હોવા છતાં આવું કામગીરી સોંપવામાં આવતી નથી, તો આ અમારી સાથે સદંતર અન્યાય કરવામાં આવે છે. અને મોદી સાહેબે પણ પહેલાં કીધું હતું કે હું કેન્દ્રમાં જઈશ તો ગુજરાતમાં આંગણવાડીઓને હજી વધારે ઉપરના સ્તર પર લાવીશ, પણ પેન્શનનું ને બધા વાયદા કર્યા હતા, પણ ત્યાં ગયા પછી એમણે પગારમાં એ કોઈ ખાસ વધારો નથી કર્યો, પ્લસ અમારો જે પગાર વધ્યો હતો 1500 રૂપિયા એ પણ અમને હજી સુધી આપવામાં નથી આવ્યો. તો એ બધી વસ્તુ એમણે ધ્યાન કરીને અમારા પ્રશ્નો સોલ્વ કરવા જોઈએ અને અમારા પગારમાં હજી વધારો કરવો. રાજકોટના કુવાડવા રોડ પર આવેલ વિવાદિત લાઈફ કેર ડોક્ટર શ્યામ રાજાનીની હોસ્પિટલમાં એક કર્મચારી મયુર મોરીને મારતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયોમાં શ્યામ રાજાની, રાહુલ પઢિયાર અને રાજુ મકવાણા નામના 3 શખ્સો મયુર મોરીને માર મારી રહ્યા હતા. ત્યારબાદ આ યુવક ગુમ થતા પોલીસે ઘણી જહેમત બાદ યુવકને શોધી કાઢ્યો હતો. આ મામલા અંગે રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. કુછ દિવસ પહેલા એક વિડીયો વાયરલ થયા હતા જેમાં શ્યામ રાજાની, રાહુલ અને રાજુ મકવાના નામના 3 ઇસમો એક મયુર મોરી નામના લડકાને માર મારતા હતા એક વિડીયોમાં, જેના આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કર્યા હતા, જેના ઉપરથી આપણે શ્યામ રાજાની, રાજુ મકવાના અને રાહુલની અટક કરી પૂછપરછ મેં જો વિગત મળી, જેના આધારે આપણે 3-4 દિવસથી આપણે મયુર મોરીની શોધ મેં લગ્યા હતા પોલીસ, અને ગઈકાલે આપણે પોલીસને સફળતા મળી અને મયુર મોરી જો વિડીયો મેં હતા નર્સિંગ અસિસ્ટન્ટ એને પોલીસને શોધી કાઢ્યા છે. મને ક્યાંક એવું લાગ્યું કે કોઈ દિવસ મારો પગારની વાત ન થઈને ડાયરેક્ટ વાત કરી, એટલે હું પછી 3-4 દિવસ ન ગયો એના કોલ રિસીવ ન કર્યા, તો પાછા રોજે રોજ કોલ આવતા અને મારા હરેક ભાઈબંધને પૂછતા મયુર ક્યાં છે, તો એ કોઈને બધા એને ના જ પાડતા. પછી એકવાર એનો કોલ આવ્યો તો એ કે આજે ડે મેં મળે, મેં કીધું ના આપણે ગ્રીન લાઈન છોકરી મળે, ત્યારે આજથી 1.5 મહિના પહેલાં હું ગ્રીન લાઈન છોકરી કેમેરાની સામે ત્યાં જે કેમેરા હે ને ત્યાં સામે જ ઊભો એની પહેલાં આવી ગયો હતો 20 મિનિટ પહેલાં, તેને મને ફોર વ્હીલમાં એ રાજુ કોરી અને આ પઢિયા રાહુલ ત્રણે એક્સ્યુવી લઈને આવ્યા. તો એ કે હાલી કે મેં કીધું ના આવી નહીં, મેં કીધું આપણે કરી લઈ વાત ને મારો પગાર આપી દો. ગોંડલ સંપ્રદાયના સષ્ઠન આચાર્ય બહુશ્રુત જશાજી સ્વામીની સ્વર્ગારોહણ શતાબ્દીની ઉજવણી પરમ પૂજ્ય ધીર ગુરુદેવના સાનિધ્યમાં ચાલી રહી છે, જે અંતર્ગત તારીખ 11 જાન્યુઆરીએ જશાજી સ્વામીના જીવન પર નેમ આર્ટ્સનું દ્વિઅંકી નાટક જ્યોતિધર આદિનગરી ખાતે ભજવવામાં આવશે. જે અંગેની વધુ વિગત આપવા મનીષભાઈ પારેખ સહિતનાઓએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. સ્થાનકવાસી જૈન ગોંડલ સંપ્રદાયના છઠ્ઠા આચાર્ય હતા જશાજી સ્વામી, એમની સ્વર્ગારોહણ શતાબ્દી ચાલે છે એટલે એ નિમિત્તે ઘણા બધા તપનું આયોજન થયું છે. એ નિમિત્તે આવતીકાલે શુક્રવારે 11 જાન્યુઆરીએ સવારે 9 વાગ્યે આદિનાથ નગરી અમીન માર્ગ પર છે, પેરાડાઇઝ એપાર્ટમેન્ટની સામે, પિરામિડ એપાર્ટમેન્ટની સામે, ત્યાં જ્યોતિર્ધર નાટકનો પ્રયોગ યોજાયો છે. જૈન ધર્મના સ્થાનકવાસી જૈન ધર્મના ગોંડલ સંપ્રદાયના છઠ્ઠા આચાર્ય જસાજી મહારાજના જીવન પરનું આ નાટક છે,
જેમાં અમે જસાજી સ્વામીની ચાર વિવિધ અવસ્થાઓ દર્શાવી છે. તો એમનું આખું જે જીવન છે અનેક નાટ્યાત્મક વળાંકોથી ભરેલું છે, તો એના પરનું અમે દ્વિઅંકી નાટક તૈયાર કર્યું છે જેમાં ગીતો પણ છે. આત્માઓ આત્મા મારે થયું પરમાત્મા, એનું ગીત અત્યારે ખૂબ લોકપ્રિય થયું છે, જે દિશાની મહેતા અને હાર્દિક રાઠોડના અવાજમાં ગવાયું છે. ગીતનું એમને સ્વરાંકન પણ દિશાની મહેતાએ કર્યું છે. અને લગભગ 20થી વધારે કલાકાર કસબીઓ આ નાટકમાં છે. અને આવતીકાલે પરમ શુદ્ધે ધીર ગુરુદેવના સાનિધ્યમાં આ નાટક ભજવાશે. જૈન જૈનેતર કોઈ પણ વ્યક્તિ આવી શકે છે. સવારે 9 વાગ્યાનો કાર્યક્રમ છે. રઘુવંશી પરિવાર મહિલા સમિતિ દ્વારા આગામી તારીખ 22ના રોજ વીરદાતા જશરાજના શૌર્ય દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવનાર છે, જેના ભાગરૂપે તારીખ 11 જાન્યુઆરીના રોજ ટ્રેડિશનલ અને વેસ્ટર્ન ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંગેની વધુ વિગત આપવા રઘુવંશી પરિવાર મહિલા સમિતિના સભ્યોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. જય જલારામ, જય રઘુવંશ, જય શ્રી વીરદાદા જસરાજ. શ્રી વીરદાદા જસરાજ 22 જાન્યુઆરી સૂર્યદિન નિમિત્તે અમે મહિલા સમિતિની બહેનો અવનવા કાર્યક્રમો લઈને આવી છીએ, જેમાં મહિલા શક્તિ બહાર આવે એ માટે અમે આ કાર્યક્રમો યોજીએ છીએ, જેમાંનો એક પ્રોગ્રામ અમારો આવતીકાલે 11 તારીખે છે, જેમાં ફેશન શો રાખેલો છે ટ્રેડિશનલ એન્ડ વેસ્ટર્ન. તો બધી બહેનો મન મૂકીને ભાગ લો બહેનો. બીજો આપણો પ્રોગ્રામ છે તારીખ 13ના, જેમાં બાળકો માટે વક્તૃત્વ સ્પર્ધા, બહેનો માટે મેચિંગ બધું અલગ અલગ પહેરીને આવવાનું, અને એક શિયાળુ પાકનો પણ પ્રોગ્રામ સાથે રાખેલો છે. તો તેમાં પણ બહેનો આપ મન મૂકીને જોડાઓ. એના પછીનો પ્રોગ્રામ અમારો છે 16 તારીખે, જેમાં દાંડિયા રાસનો પ્રોગ્રામ રાખેલો છે. તો બધા જ બહેનો ટ્રેડિશનલ કપડાં પહેરી અને ખૂબ મન મૂકીને ઝૂમો અને બધા બહેનોની શક્તિ બહાર લાવો એવી અમારી બધા મહિલા સમિતિ દ્વારા તમને નમ્ર વિનંતી છે કે બહેનો બહાર આવો, અમને સપોર્ટ કરો. અને આપણા દાદાના સૂર્યદિન નિમિત્તે આપણે સૌ સાથે મળીને 22 જાન્યુઆરીએ મહાપ્રસાદનું આયોજન કરેલ છે, તેમાં પણ બધાને પધારવા મારું ભાવભર્યું આમંત્રણ છે. મારું નામ મનીષા ભગદેવ છે, હું મહિલા સમિતિની ચેરમેન છું. જય જલારામ. કાલે 11 તારીખ શુક્રવાર સાંજે 4 થી 7 જાગનાથ કાર્યાલય પાસે ફેશન શો રાખેલ છે, વેસ્ટર્ન અને ટ્રેડિશનલ. તો રઘુવંશી પરિવારની મહિલા દીકરીઓ બધાય ભાગ લે એવું ભાવભર્યું આમંત્રણ આપું છું. મહેસાણાના વડનગર બસ ડેપોથી ઉપડતી એસટી બસ ચાલકોની ઘોર બેદરકારી સામે આવી છે. એસટી ચાલકો દ્વારા અમદાવાદ અને ઈડર રૂટ પર ચાલતી બસોને અનિયમિત રીતે ચલાવવામાં આવી રહી છે, જેથી મુસાફરો અને સ્કૂલના વિદ્યાર્થીઓના જીવન પર પ્રશ્નો ઊભા થયા છે. ત્યારે એસટી ચાલકોને આ બેદરકારી સામે કડક વલણ દાખવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી. શું નામ છે તારું બે? કઈ સ્કૂલ માં ભણો છો તમે? શું નામ છે? મહેન્દ્રસિંહ રાઠોડ. અચ્છા, આ આ બસ ક્યોથી આવીને ક્યો જાય છે? અમદાવાદથી આવીને ઈડર જાય. ઈડર જાય, બરાબર. તો આ રસ્તામાં જે આ બસ સ્ટેન્ડ પર છોકરો ઊભો છે, તો તમે બસ ઊભી નથી રાખતા, એનું કારણ? ગાડી ભરેલી હતી અને હાથ ઊંચો નતો કર્યો છોકરાથી, ઉઠાવી દીધી. એટલે બાળકો, નાના નાના બાળકો છે ને, હાથ ઊંચો કરવું પડે એમ કેવું થાય છે? હાથ ઊંચો કરવું પણ સાહેબ, મને તો હું કહું કે ઊંચો થવાનું. ટાઈમ બેલી. સમાચારોમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. बीमार ना रहेगा अब लाचार, बीमारी का होगा मुफ्त उपचार, क्योंकि आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना में उन सभी परिवारों को जिनका नाम सामाजिक और आर्थिक जाति जनगणना 2011 के आधार पर बनी योजना की सूची में लिखा हुआ है, उन्हें हर साल 5 लाख रुपए का स्वास्थ्य बीमा प्रति वर्ष प्रति परिवार निःशुल्क दिया जाएगा. अगर आप दादरा नगर हवेली एवं दमन दीव के निवासी हैं और आपके परिवार की सालाना आय 1 लाख रुपए से कम है, तब भी संघ प्रदेश प्रशासन की तरफ से ये स्वास्थ्य बीमा आपको निशुल्क दिया जाएगा. और परिवार की सालाना आय 1 लाख रुपए से ज्यादा है, वो भी केवल 1700 रुपए प्लस टैक्स सालाना भरकर इस योजना से जुड़कर इसका लाभ उठा सकते हैं. इस योजना में अपने परिवार का पंजीकरण अवश्य करवाएं. पंजीकरण और अधिक जानकारी के लिए नजदीकी स्वास्थ्य केंद्र या टोल फ्री नंबर 104 पर संपर्क करें. विराम बाद फरीथी आप सब दर्शक मित्रों नु स्वागत छे. हवे जोई आगळना समाचार.
લાઠીના ટીપીઓ ગોપાલભાઈ અગેરાને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન પ્લાનિંગ એન્ડ એસોસિએશન દ્વારા ત્રીજા ક્રમે પસંદ કરાયા હતા, જેઓનું માનવ સંસાધન મંત્રાલયનું પ્રકાશ જાવડેકરના હસ્તે રાષ્ટ્રીય ઇનોવેશન એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે દામનગર દુફણિયા પ્રાથમિક શાળા ખાતે ટીપીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ તકે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ફૂડ સ્ટોલમાં વિવિધ વસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ અને આરોગ્ય ભારતીના સંયુક્ત ઉપક્રમે તારીખ 12 અને 13 જાન્યુઆરીના રોજ દંતયજ્ઞ અને એક્યુપ્રેશર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ તારીખ 12ના રોજ ધર્મેન્દ્રસિંહ આર્ટ કોલેજ ખાતે સમરસતા સેવા સંગમ કાર્યક્રમ યોજવામાં આવશે, જે વિશેની વધુ માહિતી આપવા જયસુખ મકવાણા સહિતનાઓએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. અમારે વિવિધ ક્ષેત્રોમાં કામ કરીએ છીએ, જેમાં આરોગ્ય ભારતી નામની સંસ્થા છે સંઘની, જેમાં ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ પણ બે સ્ટોલ છે અમારા તેમાં, અને એ બે સ્ટોલમાં જે સેવા સંગમનો કાર્યક્રમ અત્યારે રાખેલ છે જે ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં છે અને RSSનું જ છે. એક બીજું એક કે એમાં કાર્યક્રમમાં ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટમાં જાલંધર બંધ યોગ ડૉક્ટર જયસુખભાઈ મકવાણા, જે વગર એનેસ્થેસિયાએ ટૂથ એક્સેક્શન કરે છે, એ કાર્યક્રમ રાખેલ છે ડેન્ટલ કેમ્પનો. અને આરોગ્ય ભારતીમાં વિવિધ ક્ષેત્રોમાં જે કંઈ અમે સેવા કરીએ છીએ, જે અલગ અલગ આરોગ્ય કેમ્પો કરીએ છીએ અને વૃક્ષારોપણ કરીએ છીએ, એટલે એ બધો એક આરોગ્ય ભારતીનો સ્ટોલ છે. અને બીજું એક એ છે કે આરોગ્ય ભારતીમાં એક જે સેવા સંગમ છે એમાં એક બહેનોને ખાસ ઉપસ્થિત રહેવા માટે, તો વધુમાં વધુ આ ક્ષેત્રમાં અમારી સાથે કામ કરે એ માટે અમારે એક બેઠક છે 4-6 એ જ કાર્યક્રમમાં. અને બીજું સાથે સાથે આ સ્ટોલમાં વિવિધ ક્ષેત્રમાં બધું જે બધા 5 વર્ષે આ સ્ટોલ બધી સંસ્થાઓ એક સાથે ભેગા મળી અને અમે કામ કરવાના છીએ, એટલે વિવિધ ક્ષેત્રની બધી સંસ્થાઓ અમારી સાથે આમાં કામ કરવાના છીએ. આ કાર્યક્રમ 12 તારીખે છે, સવારે 9 થી કન્ટિન્યુ છે 1 વાગ્યા સુધી, બપોરે 1 વાગ્યા સુધી છે, અને 4-6 મહિલાઓની બેઠક છે, પછી લંચ પછી મહિલાઓની બેઠક પછી આપણે ચંદન સાથે લેશું, અને પછી સાથે બીજો કાર્યક્રમ 9 વાગ્યા પછીનો છે, 9 વાગ્યા સુધી, 6 થી પછી 9, અને બીજે દિવસે બી 2 વાગે સમારંભ છે રવિવારે 13 તારીખે. દાદરાનગર હવેલીના દાદરા ગામે ભારત ગૌરવ અંતર્મન મુનિ 108 પ્રસન્ન સાગર મહારાજ આવી પહોંચ્યા હતા, જેઓનું દાદરા અને સેલવાસના જૈન અગ્રણીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે બહોળી સંખ્યામાં જૈનોએ મહારાજ શ્રીના દર્શનનો લ્હાવો માણ્યો હતો. તપસ્વી હૈ ઓર ઉન્હોને ઇતને ઉપાસ કિયે હૈ કિ ઉનકા ગિનીઝ બુક રિકોર્ડ મે એશિયા કે બુક રિકોર્ડ મે ઓર ભારત કા તો હૈ હી. उन्होंने 166 निर्जल उपवास किए हैं, 184 मौन व्रत धारण किए हैं, तो इतने महातपस्वी हैं. और उनके आहार में भी एक दिन आहार लेते हैं, दूसरे दिन उपवास करते हैं, और कभी कभी एक दिन आहार, 2 उपवास या 3 उपवास फिर आहार. और इसके उपरांत भी उनका सबसे बड़ा ये है कि उनका त्याग बहुत है. वो सिर्फ सब्जियाँ 2-3 सब्जियाँ एक दिन में लेते हैं, अनाज भी खाली 2-3 ही ग्रहण करते हैं. उनकी प्रभावना, धर्म की प्रभावना, महावीर भगवान के जैन धर्म को प्रसारित करने के लिए, उसकी प्रभावना करने के लिए, अहिंसा, शांति और हमारा वेजिटेरियन फूड के लिए, शाकाहार फूड, उन सब के लिए हमारे संतों का आगमन रहता है और उसी को प्रसारित करते हैं, सारे विश्व को इससे अवगत कराते हैं. નલિયામાં બ્રહ્મકુમારી દ્વારા કાયમી સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ તકે નલિયા ગ્રામ પંચાયતના સરપંચ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ આ પ્રસંગે ચિત્ર પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. યહાં નલિયામાં 3 દિન કા 11, 12 અને 13 દિન યહાં આધ્યાત્મિક શિબિર રખા ગયા હૈ. સાથે આજ યહાં 9 તારીખ કો લોહાણા મહાજન સમાજવાડીમાં જો યે ચિત્ર પ્રદર્શની કા પ્રોગ્રામ રખા હૈ, उसमें आज बहुत सारी आत्माओं ने लाभ भी लिया है और यहाँ पर उन्हें तनाव मुक्त जीवन कैसे जीना है, साथ ही साथ जीवन के अंदर टेंशन फ्री कैसे रहना है, उसके बारे में भी यहाँ बताया गया. और जितने भी नलिया वासी हैं उन सभी के प्रति यही शुभ भावना और शुभ कामना है कि जो 3 दिन का 11, 12, 13 शिविर रखा गया है उसमें वे जरूर आकर के लाभ लें और अपने जीवन का कल्याण करें. और यहाँ पर बताया गया
कि स्व परिवर्तन से विश्व परिवर्तन, तो सभी अपने जीवन में खुद परिवर्तन लाएं और दूसरों के जीवन में भी परिवर्तन लाने का भरपूर जो प्रयास है वो ब्रह्मा कुमारी संस्था करने जा रही है। ओखाना व्योमाणी धाम दरिया किनारे निगाह करम नामनी नानी पिलाणी बोट तणाई आवी हती, जेनी जाण ओखा मरीन पोलीसने કરવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી। મિતાણા ગામે રાજકોટના જય ગણેશ ફોર્ટ દ્વારા નાઇટ ડ્રાઈવ સફારી ઓફ રોડ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફોર્ડ કારની અલગ અલગ ખૂબીઓને પ્રકાશિત કરવામાં આવી હતી, તેમજ લોકોને ઓફ રોડ રાઇડ કરાવી કારની સુવિધાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી। આ ઇવેન્ટનો લાવો લેવા બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। સો વી આર વેરી પેશનેટ અબાઉટ આર કાર્સ। Each one of our cars caters to a particular segment of customers, and we believe that we make one of the most safest, fun to drive, and technologically very, very superior cars. And the objective of this night drive event is to ensure that each one of our customers experience the same passion that we go through when we make the cars. So they will get to see how superior the cars are in terms of handling. So the track has been laid out in such a way that it's got water, it's got rough roads, it's got various elements across, and each one of our customers will experience the amazing ground clearance, the SUV stance which they will get to see on the Endeavor, the India's first compact utility vehicle, which is the Freestyle. They will get to see the handling of the car, the smooth steering, the way the car actually moves through the water, the slush, and through rough roads. So this is a testimony of how wonderful we make our cars and how passionate that we are in making our customers very happy when we design and produce the cars for customers across the country. તો અમે ખાસ કરીને આ ઇવેન્ટ અમારી ફોર્ડની ગાડીની ક્ષમતા શું છે, એની સ્ટેબિલિટી શું છે, એમાં કઈ ટાઈપના ફીચર્સ છે, અને ઓફ રોડ ઉપર ગાડી કઈ રીતે ચાલે છે, જેમ કે તમે કોઈ જંગલમાં ગયા કે કોઈ અજાણ્યા રસ્તા ઉપર ગયા અને તમારી ગાડી કોઈ જગ્યા ઉપર ફસાઈ ગઈ છે, તો એ ગાડીને ક્યાં મોડ ઉપર લઈ આવવાથી અને ક્યાં ઉપયોગ કરવાથી એ ગાડી સહેલાઈથી નીકળી શકે છે અને આપ આપના ઘરે આરામથી પહોંચી શકો છો। ખાસ કરીને આ ઇવેન્ટ કરવા પાછળનું પર્પઝ એ હતું। છેલ્લા બે દિવસની આ ઇવેન્ટમાં ગઈકાલે 750 વધારે લોકો આમાં પાર્ટિસિપેટ થયા હતા અને અત્યાર સુધીમાં લગભગ 650 વધારે લોકોએ 6 વાગ્યા સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી નાખ્યું છે અને લગભગ અંદાજિત 1500 વધારે લોકો આ ઇવેન્ટમાં રાઇડ કરશે। પડદરીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આ ટુર્નામેન્ટમાં આત્મીય વિદ્યા સંકુલ, નવયુગ શૈક્ષણિક સંકુલ, લોટસ સ્કૂલ તથા સાંઈ શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓમાં સ્પોર્ટ્સનું મહત્વ વધે અને ક્રિકેટ વિશે તાલીમ મેળવે તે માટે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આજરોજ આત્મીય શૈક્ષણિક સંકુલમાં અમે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું, જેમાં પડદરી તાલુકાની ઇન્ટરશિપ કોલેજની ઇન્ટરશિપ સ્કૂલની વિવિધ સ્કૂલો દ્વારા આયોજન થયું અને જે વિદ્યાર્થીઓ રમવા આવ્યા હતા, જેમાં સાંઈ શૈક્ષણિક સંકુલ છે, શિશુ મંદિર છે, આત્મીય સ્કૂલ છે અને નવયુગ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ આવ્યા હતા રમવા, અને આ વિદ્યાર્થીઓના સ્કિલ ડેવલપ થાય એ માટે અમે સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ કરી હતી આજે ક્રિકેટની, જે બાબતે વિદ્યાર્થીઓને ક્રિકેટનો વધુ રસ થાય અને લોકો ક્રિકેટના રસ આવે તે માટે, તેમાં ક્રિકેટમાં વધુ જ્ઞાન મળે એ માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની ટીમ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું। ભુજના આત્મારામ સર્કલ પાસેના ઊંડા કુવામાં એક યુવાન અગમ્ય કારણોસર પડી ગયો હતો, જેની જાણ સ્થાનિકોએ ફાયર વિભાગ ટીમને કરી હતી, ત્યારે ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને યુવાનનો જીવ બચાવ્યો હતો। રાજ્યભરમાં પોસ્ટ કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈ 2 દિવસીય હડતાલ પર ઉતર્યા હતા, ત્યારે વાપીના ટાઉન પોસ્ટ ઓફિસ સામે કર્મચારીઓએ ધરણા પ્રદર્શનો કર્યા હતા, જેમાં પોસ્ટ કર્મચારીઓએ નવી પેન્શનના સ્થાને નવી પેન્શન સ્કીમ, ફેમિલી પેન્શન, આઉટસોર્સિંગ બંધ કરવા સહિતની વિવિધ માંગણીઓ કરી હતી। ભારતીય પોસ્ટલ યુનિયન તરફથી હડતાલનો આદેશ આપવામાં આવ્યો હતો અને આ હડતાલ 8 અને 9 તારીખ 2 દિવસ રાખી છે। અમારી જે માંગણીઓ છે એ માંગણીઓમાં પ્રથમ માંગણી છે નવી પેન્શન યોજના જે સરકારે દાખલ કરી છે એને કેન્સલ કરી જૂની પેન્શન પ્રથા છે એને ચાલુ રાખવી। સ્ટાફની ભરતી કેટલા વર્ષોથી કરવામાં નથી આવતી, જેને જે સ્ટાફના પર કામનું ભરણ વધારે છે એટલે સ્ટાફની ભરતી કરવાની,
તથા સ્ટાફને જે હેરેસમેન્ટ કરવામાં આવે છે, નવા નવા ટાર્ગેટો આપી એ નવા ટાર્ગેટને લીધે જે હેરેસમેન્ટ થાય એને દૂર કરવાનું, અને આ હડતાલનો આદેશ અમારા ભારતીય પોસ્ટલ યુનિયનના નેતાઓ જે ઓલ ઇન્ડિયાની અંદર આજે આ હડતાલ થઈ રહી છે, આજે આજરોજ વાપી સબ ડિવિઝનમાં આવતી ભિલાડ પોસ્ટ ઓફિસ, દમણ પોસ્ટ ઓફિસ, દમણાઈ પોસ્ટ ઓફિસ, ઉડવાડા પોસ્ટ ઓફિસ, સંજાણ પોસ્ટ ઓફિસ, ઉમરગામ આઈ, ઉમરગામ ટાઉન, સિલવાસા, આ જેટલી બી પોસ્ટ ઓફિસ છે વાપી સબ ડિવિઝનની તમામ કર્મચારીઓ આ હડતાલમાં જોડાયા છે પોતાની માંગણીઓ માટે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાજ્ય કક્ષાની સ્વામી વિવેકાનંદ હિલશીલ્ડ ક્રિકેટ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં 16 જેટલી ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ઉમર ગામના 16 સુંબા ગામની એમ કે મહેતા હાઈસ્કૂલની ટીમ ચેમ્પિયન બની હતી. વિજેતા સ્કૂલના બેસ્ટમેન બેસ્ટ બોલરને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. 16th का टॉप 16 प्लेयर्स का सिलेक्शन हुआ, जो कि SGFI ट्रॉफी इंदौर खेलने जाने वाले थे, जिसमें मैं नेट प्रैक्टिस हुई और नेट प्रैक्टिस में मैंने अच्छी बॉलिंग की, वहाँ पे मैंने 4 विकेट निकाले, तो मुझे वहाँ पे सिलेक्ट किया और हम वहाँ से इंदौर गए. इंदौर में परफॉर्मेंस बहुत अच्छा हुआ, तो जो हमारे कोच थे उनसे मुझे बहुत ही पॉजिटिव चीज़ें मिली, और मैं हमारे स्कूल के जो कोच है अजय सर, उन्होंने मुझे बहुत ज़्यादा प्रोत्साहन दिया, और स्कूल के टीचर से भी मुझे बहुत ज़्यादा प्रोत्साहन मिला, और क्योंकि अजय सर मुझे बहुत प्रोत्साहन दे रहे थे इसलिए घर से भी मुझे बहुत ही ज़्यादा सपोर्ट और जो भी चीज़ चाहिए थी वो सब मिल रही थी मुझे. जामनगर अंदर अंडर 14 SGFI की टूर्नामेंट सिलेक्शन द्वारा शिवम उपाध्याय પ્લસ અંડર 19 સિકી નાયડુ ટ્રોફીના રાજકોટ ખાતે દીપેશ નરેન્દ્રભાઈ નેરકર એ બંને સ્કૂલના અંદર ગુજરાત SGFI થ્રુ દ્વારા સ્ટેટમાં સિલેક્ટ થયા છે, તે બાબતે સ્કૂલ પરિવાર થકી હું સ્પોર્ટ્સ ટીચર હિતેન્દ્ર સર તેમજ અજય માછી અભિનંદન પાઠવીએ છીએ. જમ્મુ કાશ્મીર ખેલાડી લેકે ગયે છે એ સિલેક્શન મેં સબસે બડા યોગદાન મેરે સર કા હૈ સર અજય માછી ઉન્હોને મુજે બહોત સપોર્ટ કિયા મેરે ટેકનિક્સ પે ધ્યાન દિયા ઓર ઉન પે વર્કઆઉટ કિયા ઓર મુજે ઇસ કાબિલ બનાયા કે મેં સિલેક્ટ હો પાઉં ગુજરાત કે લિયે ઓર સર કે સાથ સાથ મેરે પેરેન્ટ્સ કા ભી મુજે બહોત સપોર્ટ મિલા ઇસલિયે મેં સબકા ધન્યવાદ કરતા હું. કેશોદના ખમીદાણા આંગણવાડી કેન્દ્ર 2માં પતંગોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં બાળકોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં આશા વર્કરો હાજર રહી હતી, તેમજ આંગણવાડીના કાર્યકર દ્વારા બાળકોને મમરાના લાડુની લાણી કરવામાં આવી હતી. ઓખાના હઠીલા હનુમાનજી મંદિરે સંત પ્રેમ ભિક્ષુજી મહારાજ અને સંત બિહારી બાબાની પ્રેરણાથી અખંડ હરિનામ સંકીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની પૂર્ણાહુતિ દિન મહાયજ્ઞ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં પૂજન પ્રસાદનો ભક્તોએ લાભ લીધો હતો. સમાચારના અંતમાં ફરી એકવાર જોઈએ આજના મુખ્ય સમાચાર. 15,000 મેગાવોટ રિન્યુએબલ એનર્જી દ્વારા વિકાસને ઈંધણ આપશે રૂપાણી સરકાર. આગામી વાઇબ્રન્ટ સમિટમાં 150થી વધુ દેશોના 30,000થી વધુ ડેલિગેટ્સો લેશે ભાગ. આર્થિક પછાતોના બિલને રાજ્યસભામાં બહાલી. રાજ્યસભામાં બિલના સમર્થનમાં 165 મતો મળ્યા. રામ મંદિર પર આગામી 29મીએ સુનાવણી. જસ્ટિસ યુ લલિતે પોતાની જાતને બેન્ચથી અલગ કર્યા. વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરાયા. ભાજપના ઉમેદવાર નીતિન રામાણીએ નોંધાવી ઉમેદવારી. મહુવામાં ખેડૂતો પરના લાઠીચાર્જના વિરોધમાં ભાવનગર બંધનું એલાન. 90થી વધુ ખેડૂતો પર કરાયેલા કેસ પાછા ખેંચવાની કરી માંગ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબ તક. નમસ્કાર.